તો જો હવે અહીંયા ડાયરેક્ટ અમે આવ્યા ગોવર્ધન પર્વત, આપણે કયું સતા પર, હા સતા પર છે ને, હા હા ગોવર્ધન પર્વત આપણે અહીંયા આગળ છે, તો ત્યાં જઈએ આગળ. તો જો અમે સત્તા પર ગામ ગોવર્ધન પર્વત આવી ગયા ને અહીંયા, જો કે મસ્ત આમ કચ્છી પર્વત, પણ આમાં ખાલી આમ ઓલું પ્રિન્ટ કરેલી છે ને, આવા કાચામાં ચોંટાડી દીધા એવા છે આખી ગાડી છે, ને અંદર એમને ફોટો પણ છે. હા એ તો હું એને મેં એને તો જોયો હજી સુધી, મેં આગળ જ જોયો છે, આપણે વિડીયો ઉતાર તો ને બધે આમ ટૂંકમાં પૂતળું છે, આપણે એમ થાય કે કોઈક બાપા બેઠા છે, પણ આ તો બાપા નહીં છે, ઈની હજી તો આપણે ઇન્ટર થી અહીંથી જો આ ગેટ છે ને અહીંથી જસ્ટ અહીંયા જ ભૂગા હજી હા જો પ્રવાસ આવ્યો હે, અને જો આપણા બધા અહીં આગળ હજી જોઈ હે, ઓ હા અહીંયા પણ છે જો આ જો બહુ મસ્ત જગ્યા. અમે ઓલે વખતે કઈ ન મળી, તો આ વખતે અમારે આમ કરીને જોઈ ને તો ખબર ના, ફોનમાં મસ્ત દેખાય છે, આપણે નથી દેખાય ફોનમાં સારું દેખાય છે. પાડ, તળાવ, પગથિયા, પાવડી, આ ગોવર્ધન પર્વત જો આપણે કૃષ્ણ ભગવાન જે ટચ આંગળી થી ઉપડે ઉપાડ્યો હતો ને, ખબર નહીં હવે કઈ કહે ને, આપણે સિક્કા ઘણા બધા પીડા ગાડા ઉપર બેસી ગયું, કૃષ્ણ આપડે ગાડું લઈને હોય જાય, એટલે આપડે ઘેરે ઘાટ અને આ ઘાટ છે, પાણી જો ભર્યું છે અહીંયા, એમ થાય કે નાવા ના હોય જાય એવું થાય, આ બધા જો અહીંયા મોજ કરે છે અત્યારે. આની વાત કરી અમે, આ છે ઝુંઝવાણી ભમલી, આ ખેડૂત આનો ઉપયોગ કરતા, આ જ રીતે ગાડામાં બાંધીને વાડીએ પાણી ભરીને જતા. હા એમ મને મને એમ હતું કે આમાં છાશ ભરીને જતા હે, મને એમ હતું પાણી ભરીને જતા પીવા માટે. હા એમ હવે આગળ જઈએ, અને જો આ છે ગોવર્ધન પર્વત આખો, ભાવ તો આગળ ભૂગી ગયો હવે દાદાઈ. મારે શું હોય અહીંથી આ નીચે ડાયરેક્ટ સીધું અહીંથી, જો કે વિડીયોમાં તો તમને થોડુંક દેખાતો પણ ઘણું છે એમ, કવિ માય થાકતા થાકતા આવે ધીરે ધીરે. અને આ ગોવર્ધન પર્વત ઉપરનું મંદિર, આ જે અત્યારે અમે અહીં ઉપર ઊભા છે ને, ગોવર્ધન પર્વત છે આખો, જે કૃષ્ણ ભગવાનને એક આંગળી ઉપર ઉપાડ્યો હતો એ, જ્યાં અહીંથી આખું નીચે છે